हाउ नीट ने जे डबल ई यूनिट सोल्व। पहली मेथड व्यतीकरण। आ मेथड नी अंदर आपणे बे तरंगोना संपातीकरणने लीधे मळती परिणामी तीव्रता मेळवाना एमसीक्यू एनु सोल्यूशन आपणे कर्युं छे। त्रण नोंध मैं आगळ करावी परिणामी तीव्रताने लगती, पछी एना आधारित एमसीक्यू अत्यार सुधी आपणे सोल्व कर्या। आजे पण आ विडियोनी अंदर आपणे परिणामी तीव्रता मेळवानुं एमसीक्यू सोल्व करवानुं छे। तो सारू एमसीक्यू आपेलू छे बरा, जेटला एमसीक्यू मैं तमने आगळ करावी एना करता टूंकमां थोड़ुंक हार्ड छे અને સમજવા જેવું એમસીક્યુ છે બરાબર। એઆઈ ત્રિપલ ઈ જેવી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે। જો એમાં 58મું એમસીક્યુ છે લીથાનું, આપણા લીથાનું રકમ શું આપેલી છે? યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં દોરતો જાવ આકૃતિ, આ પહેલી સ્લિટ, આ બીજી સ્લિટ, એક સ્લિટ બીજી સ્લિટ કરતાં વધારે પહોળી છે, જેથી પહેલી સ્લિટમાંથી નીકળતા તરંગનો કંપ વિસ્તાર બીજી સ્લિટમાંથી નીકળતા પ્રકાશના કંપ વિસ્તાર કરતાં બમણો છે। આ પહેલામાંથી તરંગ નીકળે, આ બીજામાંથી તરંગ નીકળે, આ પહેલા તરંગ છે એનો કંપ વિસ્તાર છે એ વન કહી દઉં અને બીજાનો કંપ વિસ્તાર એ ટુ કહી દઉં, તો તમને શું કીધું છે કે પહેલી સ્લિટમાંથી નીકળતા પ્રકાશનો કંપ વિસ્તાર એટલે કે અહીંયા એ વન, એ બીજી સ્લિટમાંથી નીકળતા પ્રકાશના કંપ વિસ્તાર કરતાં બમણો છે। તો આ બે વચ્ચેનો સંબંધ આપ્યો છે તો લખી જ નાખું, શું આપ્યું છે? એ વન બરાબર ટુ એ ટુ। પછી કીધું છે મહત્તમ તીવ્રતા આઈ એમ છે, બરાબર, મહત્તમ તીવ્રતા તમને મળે તો આઈ એમ વડે દર્શાવવાની છે, તેમજ કડા તફાવત ઇફાઈ છે। તો મારે પરિણામી તીવ્રતા જ્યાં આ બંને તરંગો સંપાત થતા હોય ત્યાં પરિણામી તીવ્રતા, આ જગ્યા ઉપર પરિણામી તીવ્રતા મેળવવાની છે। અને નીચે જોઈ લ્યો તમે કે પરિણામી તીવ્રતા એ પાછું મહત્તમ તીવ્રતા આઈ એમ અને કડા તફાવત ફાઈ, આ બેના સ્વરૂપમાં ટૂંકમાં ચારે ચાર વિકલ્પ છે, તો એ સ્વરૂપમાં જ આવવું જોઈએ। તો મારા એ પરિણામી તીવ્રતા મેળવવાનું મને કીધું છે, તો પરિણામી તીવ્રતા મેળવવી તો મારી આગળ બે સૂત્રો છે। એક છે આઈ બરાબર ફોર આઈ ઝીરો, સુસંબદ ઉદ્ગમ જ છે, સુસંબદ ઉદ્ગમ માટે કહું છું, ફોર આઈ ઝીરો કોસ વર્ગ કે આર વન માઇનસ આર ટુ અને છેદમાં બે, આ સૂત્રનો ઉપયોગ થશે નહીં। શા માટે નહીં થાય? કારણ કે બેની તીવ્રતા એક સરખી આઈ ઝીરો હોય ને તો ટૂંકમાં આનો ઉપયોગ થાય, આ સૂત્રનો ઉપયોગ, ભાઈ તીવ્રતા બેની સરખી નથી, ખબર કેમ પડે? તો મેં તમને કીધું હતું તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, એટલે આના ઉપરથી આવું થાય। તો જો આના ઉપરથી એક સંબંધ મને મળી ગયો, અહીંયા વર્ગમૂળમાં આઈ વન બરાબર બે અને એ ટુ એટલે આના ઉપરથી શું થાય? વર્ગમૂળમાં આઈ ટુ, વર્ગ કરી નાખવું એટલે અહીંયા આઈ વન બરાબર ફોર આઈ ટુ, જોઈ લ્યો, બેની તીવ્રતા બીજાની તીવ્રતા કરતાં પહેલાંની તીવ્રતા ચાર ગણી છે, એટલે બે તરંગોની તીવ્રતા એક સરખી તો નથી, એ આના ઉપરથી ખબર પડશે। રેડી, આ આ સૂત્ર છે પરિણામી, બે સુસંબદ ઉદ્ગમોના તરંગો સંપાત થાય તેનું પરિણામી તીવ્રતા મેળવવાનું સૂત્ર જ છે, પણ બે તરંગોની તીવ્રતા સરખી હોય ને ત્યારે આનો ઉપયોગ કરવો, અહીંયા બે તરંગની તીવ્રતા એક સરખી તો નથી। તો બીજું કયું વધ્યું? તો કે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ રૂટ આઈ વન આઈ ટુ અને કોસ ફાઈ, બરાબર, આનો ઉપયોગ ગમે ત્યારે કરી શકો। તો આ સૂત્રનો ઉપયોગ નથી થતો, તો મારા માટે વૈધું આ ફરજિયાત સૂત્ર, આ બીજું, આ તો આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ આ સૂત્ર છે, પણ ક્યારે છે આ? તો કે અસુસંબદ ઉદ્ગમ હોય તો, અને સુસંબદ ઉદ્ગમ હોય તો તમે જો નોંધ બરાબર કરી દો તો ખ્યાલ આવી જાય કે આ બે સૂત્ર છે, સુસંબદ ઉદ્ગમોના બે તરંગો કોઈ પણ બિંદુ પાસે સંપાત થશે તો ત્યાં પરિણામી તીવ્રતા મેળવવા માટે તમારી પાસે આ બે સૂત્રો છે, અને અસુસંબદ બે ઉદ્ગમ હોય આ અને એના તરંગો કોઈ પણ બિંદુ પાસે સંપાત થશે તો પરિણામી તીવ્રતા મેળવવાનું આ સૂત્ર છે। મારી આગળ તો અત્યારે યંગનો પ્રયોગ છે, યંગનો પ્રયોગ એટલે હંમેશા સુસંબદ ઉદ્ગમ જ હોય, બરાબર, એટલે બે સુસંબદ ઉદ્ગમ છે એના તરંગો અહીંયા સંપાત થયા છે, તો અહીંયા પરિણામી તીવ્રતા મારે મેળવીશ, તો આ બે સૂત્રો મારી પાસે પરિણામી તીવ્રતા મેળવવા માટેના છે, તો એમાંથી પસંદ કયું કરીશ? તો કે પહેલું પસંદ નહીં કરું, એનું કારણ શું? તો કે પહેલું સૂત્ર ત્યારે જ સાચું છે કે આ બંને સુસંબદ ઉદ્ગમના તરંગો છે બેની તીવ્રતા એક સરખી આઈ ઝીરો હોય
ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. પાંય તો તીવ્રતા મેં અહીં તમને સમજાવ્યું એ પ્રમાણે તીવ્રતા બેની સરખી નથી, એટલે આ સૂત્ર કેન્સલ કરું છું. તો મારા માટે ફરજિયાત આ સૂત્ર વીધું પરિણામી તીવ્રતા મેળવવા માટે. તો જો મેળવીએ જો પરિણામી તીવ્રતા, બરાબર, સૂત્ર મૂકી દઉં પછી વિચારશો એમાં કાંઈ આ વિકલ્પ લઈ આવવા માટે. બે તરંગો જે જગ્યા ઉપર સંપાત થાય ત્યાં પરિણામી તીવ્રતા છે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ વર્ગમૂળમાં આઈ વન આઈ ટુ અને કોસ ફાઈ. હાલો પરિણામી તીવ્રતા મેળવીશ. હવે જમણી બાજુએ ટૂંકમાં પરિણામી તીવ્રતા આઈ એમ અને ફાઈના સ્વરૂપમાં જવાબ આવવો જોઈએ, બરાબર, એક મહત્તમ તીવ્રતા આઈ એમ અને બીજું કડા તફાવત ફાઈ. આ બેના સ્વરૂપમાં ટૂંકમાં વિકલ્પ આપ્યા હતા, બેના સ્વરૂપમાં જવાબ જોઈશ. ચાલો ફાઈ તો મને નથી નડતું કારણ કે મારા જવાબની અંદર ફાઈની જરૂર તો છે જ, બરાબર, એટલે આ મને નડતું નથી. તો નડે છે શું આપણને? તો નડે છે ટૂંકમાં આઈ વન અને આઈ ટુ. આઈ વન અને આઈ ટુના સ્વરૂપમાં જવાબ જોતો નથી. આઈ એમના સ્વરૂપમાં વિકલ્પ જોઈ છે, આઈ એમના સ્વરૂપમાં મહત્તમ તીવ્રતાના સ્વરૂપમાં, પણ આઈ વન આઈ ટુના સ્વરૂપમાં જોતો નથી. તો મારે પહેલાં આઈ વન આઈ ટુ મેળવવું પડે, બરાબર, મળશે પછી આગળ વધશે. તો જો પહેલાં આઈ વન આઈ ટુ મેળવી લો. કઈ રીતના મેળવું છું? તો આ પરિણામી તીવ્રતાનું સૂત્ર જ મૂકી દઉં છું. આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ રૂટ આઈ વન આઈ ટુ અને કોસ ફાઈ. મારે આઈ વન અને આઈ ટુ મેળવવાનું છે, મેળવવાનો પ્રયત્ન એ કરું છું. અને આઈ વન અને આઈ ટુ મેળવો ને એ પાછું આઈ એમના સ્વરૂપમાં મેળવવું જોઈએ, ત્યારે અહીંયા બધી જગ્યાએ આઈ એમ અને ફાઈના સ્વરૂપમાં તમારો વિકલ્પ આવશે. તો જોવા અહીંથી મળી જાય, માની લો કે આલો મહત્તમ તીવ્રતા મેળવો, એટલે અહીંયા આઈ એમ થઈ ગયું. હાલો અહીંયા આઈ વન એમનમ છે. મહત્તમ તીવ્રતા જોતી હોય તો આ સૂત્રમાં ખાલી કોસ ફાઈની કિંમત તમારે મોટામાં મોટી મૂકવી પડે, મોટામાં મોટી એટલે એક. હવે જો આમાંથી આઈ વન મળી જાય અને આઈ ટુ મળી જાય અને આઈ એમના સ્વરૂપમાં મળી જાય, કઈ રીતના એક સંબંધ ઉપર છે, આઈ વનની જગ્યાએ ફોર આઈ ટુ મૂકીએ તો મૂકી દો આમાં. તો આઈ એમ આઈ વન એટલે ફોર આઈ ટુ પ્લસ આઈ ટુ હતું જ પ્લસ ટુ આઈ વન અને આઈ સોરી આઈ વન એટલે કેટલું મૂકવાનું છે, ફોર આઈ ટુ અને આઈ ટુ હતું જ. હાલો કેટલું થયું? તો આઈ એમ બરાબર આ થઈ ગયું ફાઈ આઈ ટુ. પહેલાં બે પદ આનું વર્ગમૂળ કાઢી નાખું એટલે ચારનું વર્ગમૂળ બે નીકળશે એટલે આગળ કેટલા થયા ફોર અને આઈ ટુ. હાલો આઈ એમ બરાબર થશે નાઇન આઈ ટુ, એટલે એનો મતલબ એમ કે આઈ ટુ બરાબર થશે આઈ એમના છેદમાં નવ. રેડી? હવે આઈ ટુ મને મળી ગયો. હવે આઈ વન મેળવો. તો આઈ વન એ તમને આના ઉપરથી મળી જશે. આઈ ટુ કરતાં ચાર ગણું હોય એટલે એનો મતલબ એમ કે આઈ વન કેટલું થશે, તો કે ફોર આઈ એમ છેદમાં નાઇન. હાલો રેડી? એટલે આઈ વન એ મને મળી ગયું. હવે બે કિંમત અહીં મૂકી દઉં તો આઈ વન એટલે કેટલું છે, તો કે ફોર આઈ એમ. બરાબર, ફોર આઈ એમ અને છેદમાં નાઇન. આઈ ટુ એટલે આઈ એમ છેદમાં નાઇન પ્લસ ટુ આઈ વન એટલે ફોર આઈ એમ છેદમાં નાઇન અને આઈ એમ છેદમાં નાઇન અને કોસ ફાઈ. પહેલાં બેમાં લસા લઈ લો એટલે ફાઈ આઈ એમ અપોન નાઇન. હાલો અહીંયા કેટલું આવશે? આ બે તો છે જ, ચારનું વર્ગમૂળ નીકળશે બે, આ નવનો વર્ગ એનું વર્ગમૂળ નીકળશે નવ, આઈ એમ સ્કેર એનું વર્ગમૂળ નીકળશે આઈ એમ અને બીજું કેટલું કીધું તો કે કોસ ફાઈ. હાલો આઈ એમના છેદમાં નવ સામાન્ય,
એટલે વધ્યું અહીંયા ફાઈ પ્લસ ફોર અને કોસ ફાઈ. તો જો તમારો જવાબ આઈએમ અને ફાઈના સ્વરૂપમાં આવી ગયો, દેખાઈ શકે વિકલ્પમાં? હાલો એકય વિકલ્પ દેખાતો નથી, બરાબર છે, એકય વિકલ્પ નથી. આ ફાઈ અહીંયા ફાઈ આવતું હોય ને એવો એક વિકલ્પ છે, જુઓ એ તો નથી જ આ. તો બાકીના વિકલ્પ તો ફાઈ બાય ટુ અડધો ખૂણો કરવો જોઈએ, તો અડધા ખૂણામાં રૂપાંતર કરો. તો જો અડધો ખૂણામાં કઈ રીતના રૂપાંતર કરશો, આ આઈ એમ છેદમાં નવ, આ પાંચ છે તો એક વત્તા ચાર લખી શકું અહીંયા, અને વત્તા કેટલું છે, ફોર કોસ ફાઈ, બરાબર છે. તો આઈ એમ છેદમાં નાઇન, અહીં વન, અહીંથી ફોર કોમન, એટલે વધ્યું વન પ્લસ કોસ ફાઈ. સરવાળા સૂત્ર, અવયવ સૂત્ર, ગુણિત ઉપગુણિત, આવી બધી વસ્તુઓ મેં તમને આગળ બરાબર મેથ્સ ફોર ફિઝિક્સ એવા વિડીયો કરાવેલા છે. આ સૂત્ર આવી ગયું, વન પ્લસ કોસ ફાઈ એટલે ટુ કોસ વર્ગ ફાઈ બાય ટુ થાય. ન ખ્યાલ આવે તો ટૂંકમાં આગળના વિડીયો, જે મેથ્સના વિડીયો મેં તમને ફિઝિક્સ માટેના કરેલા છે, એ તમારે જોવા જોશે. બરાબર આ સૂત્ર જ છે, અડધા ખૂણાનું સૂત્ર છે, ટુ કોસ વર્ગ ફાઈ બાય ટુ થશે. તો થશે કેટલું, તો કે આઈ એમ અપોન નાઇન કૌંસમાં વન પ્લસ આ કેટલું થશે, એટ કોસ વર્ગ અને ફાઈ બાય ટુ. હવે જોવો જે વિકલ્પ છે તમારી પાસે, તો કે આવો વિકલ્પ છે મારી પાસે, કયો છે, તો કે એ. બરાબર આ આપણો જવાબ, અને અહીંયા એમસીક્યુ 58મું છે, પૂરું થશે.